श्रीराजचंद्र महां वंदे तत्तलोचनदायकं कल्याणपादपारामं श्रुतगंगाहिमाचलं विश्वाम्भोजरविन्देवं वंदे श्रीनाथनंदनं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी भगवंत ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार, शुद्ध प्रत्येक शुद्ध आत्मद्रव्य ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 766 85 इकाई विक्रम संवत 1953 ईस्वीसन तारीख 19/10/1896 थी 25/10/1897 दरमियान श्री कुनकुंद आचार्य भगवंत प्रणीत 85 इकाईना अनुवादनी कृपा करी छे ते अने तेमा 110 गाथा सुधी आपणे यथाशक्ति विचारणा करी 110मी गाथामां थोड़ू बाकी छे ते आगळ लईए। पृथ्वीकायना जीवोनी वात करता था। 85 इकाईनो पहलो अधिकार पूरो थयो, बीजो अधिकार चाले छे, तेमां शरुआत ज छे अने ते पृथ्वीकायना जीवोनी वात करता था। सूक्ष्म अने बादर एम बे प्रकारे पृथ्वीकायना जीवो। सूक्ष्म जीवो क्यांय पण कहीए एटले नाना झीणा एम कहेवाने बदले पारिभाषिक रीते समझिए तो सूक्ष्म कहेता लोकमां घणा बधा छे, ठासी ठासीने भर्या छे, परंतु देखिया देखाता नथी, ए तो बरोबर, हण्या हणाता नथी, मार्या मराता नथी, बाळ्या बळता नथी, अने छतां आખો લોક ઠાસી ઠાસીને ભરેલો છે, તે જીવો સૂક્ષ્મ જીવો છે, જે ભગવાને કેવલી ભગવંતે જોયું છે અને આપણે માન્ય કરીએ છીએ એ સૂક્ષ્મ જીવો। પછી બાદર પૃથ્વીકાય, એમાં સુંવાળી માટીના 7 ભેદનો વિચાર કર્યો, કરકરી માટીના 22 ભેદ કહ્યા અને ત્યાર પછી 18 જાતના રત્નની વાત કરતા હતા કે ગોમેદ, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, પછી ભૂઈમૂચક, ઇન્દ્રનીલ, મસારગસ, ચંદ્રનીલ, ગેરુડી, હંસગર્ભ, પોલાક, યાને અત્યારે પોલકા કહે છે તે જ, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈડુર્ય, જલકાંત, સૂર્યકાંત, આમ 47 જાતની પૃથ્વીકાય છે। એમાં 18 જાતના રત્ન આવ્યા, 7 પ્રકારની સુવાણી માટી, 22 પ્રકારની ખરખરી માટી, એટલે 22 × 7 = 29 અને 18 રત્ન, આ ડાયમંડ, જેમ સ્ટોન, પ્રેશિયસ સ્ટોન્સ, એ બધું આમાં આવી ગયું છે। આમાં કોઈ કોઈક શબ્દ ખબર નથી, અગર આપણને ઇંગ્લિશ શબ્દથી પરિચિત હોય તો ગુજરાતીમાં ખબર નથી અથવા શાસ્ત્રોના શબ્દોની ખબર નથી, પણ આ જ 18 રત્ન કહેવાય છે, બીજું 19મું નથી। જે નવા નીકળ્યા છે, શોધાય છે, નીકળે છે અથવા એવી રીતે પોલિશ કરે છે અને બહાર પડે છે, તે હવેના બનાવેલા છે, મેનમેડ છે, પણ ખરેખર એ પૃથ્વીકાય કે ખાણમાંથી નીકળેલા કે એકેન્દ્રીય જીવો કહેવાય તેવા રત્ન નથી। આયુષ્ય જગન્ય અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ 1000 થી 22000 વર્ષનું આયુષ્ય છે। આ બધી માટી પણ આવી ગઈ, ઓછામાં ઓછું આયુષ્ય ભલે જગન્ય અંતર્મુહૂર્ત કહીએ પરંતુ 1000 વર્ષનું ગણાય છે તે, માટીનું 1000 વર્ષનું, કાંકરાનું 18000 વર્ષનું અને ધાતુનું અને રત્નનું 22000 વર્ષનું આયુષ્ય છે। એટલે ઇતિહાસના ખપ્પરમાં કે કાળના ખપ્પરમાં જુઓ તો ઇતિહાસની આરસીમાં ગમે તેવો કોહિનૂર હોય કે ગમે તેવો હીરો હોય, પણ 22000 વર્ષ પછી એની મેળે જ ભૂકા ચૂરા થઈ જવાના છે, એમાં આખો દેશ કે કેટલા જીવો કેટલા રાગદ્વેષના પરિણામ કરે વિચારવાનું છે। અપકાયના જીવોની વાત કરીએ કે બાદર પાણી, સૂક્ષ્મ પાણીની તો વાત આવતી જ નથી, બાદર પાણી એના પણ 17 ભેદ શાસ્ત્રોમાં મૂક્યા છે, એમાં ઠારનું, હિમનું, ઘૂઘરનું, ઘૂઘર એટલે ઘનોદધી, જે આખી પૃથ્વી ઘનોદધી, ઘનવાત અને તનુવાત એમ ત્રણના આધારે રહેલી છે, એમાં ઘનોદધી, ઉદધી એટલે સમુદ્ર અને ઘન એટલે ગાઢું, ઘાટું, આકરું,
તો કે ગાઢું આકરું એટલે અહીંયા ઘી જેમ કહીએ તેમ ઘી જેવું ચીકણું ઘી જેવું ગાઢ પાણી એને ઘનો દધી કહેવાય છે. અને તે આ ત્રણ વસ્તુ આખા લોકાકાશમાં રહેલી છે, ઘનો દધી, ઘનવાત, તનુવાત. અને એમાં આ જે પાણીની વાત આવી, ઘનો દધીની વાત આવી, તે નારકની પૃથ્વી જે સાત કહેવાય છે તેની નીચે રહેલું છે. અને જે દેવલોકના વિમાન છે એની આજુબાજુ આ ઘનો દધીનું પાણી રહેલું જ છે. જે આપણે હવામાં, આકાશમાં, અવકાશમાં હવા છે એની સાથે એક પાણી પણ રહેલું જ છે એમ કહીએ છીએ, જેમાંથી ભેજ રૂપે ને ઠાર રૂપે ને ધુમ્મસ રૂપે ને ઝાકળ રૂપે થયા કરે છે, પડ્યા કરે છે. એવી રીતે આ પણ કેટલું પાણી છે અને તેનું નામ ઘનો દધી છે. આ વાત જીનાગામમાં છે અને એને મોર્ડન સાયન્સ સ્વીકારે છે. પછી મેઘરવાનું એટલે આ વાદળ ફાટે તૂટે વરસાદ આવે તે મેઘનું પાણી કહીએ, વરસાદનું પાણી કહીએ તે. પછી તૃણ એટલે ઘાસના તણખલા ઉપર પણ જે રીતે પાણી મોતીના બિંદુની જેમ શોભી ઉઠે છે, જેણે જોયું છે તેને બરાબર ખ્યાલ છે એ તૃણ ઉપરનું પાણી છે. કેટલીક વખત પાંદડામાંથી પોતાનો જ રસ આવે અને જે બહાર નીકળી આવે છે તેને પણ આ પાણીમાં સમાવેશ કરેલો છે. આ કેવલી પ્રભુનું જ્ઞાન કે પાંદડામાંથી જેમ દૂધ નીકળે એનો સમાવેશ આવી ગયો, તેમ પાંદડામાંથી પાણી નીકળે કે ફૂટી નીકળે કે એનો રસ નીકળે તે પણ પાણી રૂપે અહીંયા કહી દીધેલું છે. કરાનું પાણી એ પણ આપણે જાણીએ છીએ. આકાશનું પાણી ગમે ત્યારે સેજ છાંટા પડી જાય એ વરસાદ નથી, પણ એ આકાશનું કંઈક ક્યાંક કોઈક બિંદુ છે, હજાર જગ્યામાં કે હજાર બિંદુએ એકને આવે, હજાર વ્યક્તિમાંથી એક પર પડે એ જ છે. એટલે કે ઘણું જ વેર વિખેર છૂટું છવાયું સ્કેટર્ડ હોય છે તે આકાશનું પાણી. પછી ટાઢું પાણી, ટાઢું અને ઊનું એટલે સૌરાષ્ટ્રમાં બોલાય, આપ પણ કદાચ બોલતા હશો, ઠંડુ અને ગરમ. તો કે એ પાણી પણ આપણે જાણીએ છીએ કે જે પડે છે, જે હોય છે એને આપણે ઠંડુ કરીએ, અગર તો ગરમ કરીએ, ફ્રીજમાં મૂકીએ કે ફાયર પર મૂકીએ, તો એ બધું જ પાણી જ છે, ઠંડુ ગરમ થયા કરે છે. કુદરતી રીતે પણ કેટલું ઠંડુ આવે છે, કેટલું ગરમ આવે છે, તો એ પણ આમાં લઈ લીધું છે. પછી ખાટું પાણી અને ખારું પાણી, અથાણા બનાવે તેમને ખબર છે કે પાણી તરત જ ખારાશ પકડે છે, કેમ કે એટલું મીઠું નાખ્યું હોય. કેટલીક વખત કુદરતી રીતે જેમાં વિપરિણામ થાય છે અને ખટાશ જે પછી ફંગસમાં પરિણમી જાય છે, ફૂગ થાય છે. કેરડાનું અથાણું બેનો બનાવે તેમને ખબર છે કે કેરડા, કેરડાનું પાણી, તો એ અમુક ખટાશ ને અમુક ખારાશ ઉદ્ભવ થઈ જાય છે. તો એ પાણી તો હતું, પાણી માટલામાં મૂક્યું, એમાં કેરડા મૂક્યા વગેરે વગેરે, પરંતુ પછી એમાં ખટાશ ખારાશનો ગુણ આવે એ પણ કેવલી પ્રભુના જ્ઞાનમાં બાકાત નથી, એ પણ લખી દીધું છે. આપણે મીઠું નાખીએ, લીંબુ નાખીએ ને ખારું ખાટું કરીએ એ પણ કહેવાય, શરબત બનાવીએ, લેમન સ્કોશ બનાવીએ એ પણ કહેવાય. અને આવી રીતે કુદરતી રીતે અથાણામાં બનતું જે છે એ ખારાશ ખટાશ પણ આવી જાય. પછી લવણ સમુદ્રનું પાણી બહુ જુદું હોય સ્વાદમાં, એ પણ લઈ લીધું, એને એક ઉપમા તરીકે લઈ લીધું, પ્રકાર તરીકે લીધું. મધુર રસ જેવું એકદમ સ્વીટ હોય, ઠંડુ હોય, અરે ઠંડુ શું, એકદમ મીઠું હોય એટલે ગળ્યું લાગે પાણી, કેમ થાય કોઈએ કંઈ નાખ્યું છે ગળપણ, પણ એની બદલી એટલી મીઠાશ એનામાં હોય, મધ જેવી મીઠાશ કહેવાય, માટે મધુર રસ જેવું પાણી કહ્યું. હોય તો પાણી જ, એવું જ ક્ષીરોદધી સમુદ્ર નામ જ બતાવે છે તેમ ક્ષીર કહેતા દૂધ. તો એ પાણી દૂધ જેટલો જ સ્વાદ ધરાવતું હોય, દૂધ જેવો જ રંગ નહીં પણ સ્વાદ આવે, સફેદ તો હોય જ પણ વધારે સ્વાદ જ દૂધ જેવું, એટલું મીઠું દૂધની જે મીઠાશ છે તે. પછી ઘી જેવું મીઠું હોય છે એ પણ આવી જાય છે, ઘૃત સમુદ્ર કહીએ તેમ, ઘૃત એટલે ઘી, તો કે ઘી જેવું પાણી, શેરડીના રસ જેવું પાણી, કે શેરડી બાખાતરી આટલી મીઠાશની વાત થતી હોય તો કે એટલું મીઠું પાણી, એટલું મધુર પાણી, કે જે પાણી ભાગ્યે જ ક્યાંય જોવા, સાંભળવા કે ચાખવા મળે. આ સમુદ્રમાં કે આપણે રહીએ છીએ ત્યાં તો આ શેરડીના રસ જેવું મીઠું પાણી હોય તેવું લાગતું નથી. લવણ સમુદ્ર, લવણ જેવું પાણી, પછી મધુ, પછી ઇક્ષુ રસ, એવા જે બધા કહીએ છીએ, શેરડી એટલે ઇક્ષુ, તો એ જે બધા છે કેટલાક સમુદ્રના નામ જ એવા છે અને તેનું પાણી તેવું મીઠું હોય છે. આ જ્ઞાની પુરુષે કીધું છે, 14 રાજલોકમાં અખિલ બ્રહ્માંડમાં આ સિવાય પાણીના પ્રકાર નથી, અને છેલ્લો એક પ્રકાર રહી જાય છે તે સર્વ રસદ સમાન, કે બધા જ રસ જેમાંથી મળી જાય છે, બધા રસ એમાં આવી જાય છે તેવું જો તમે લેબ ટેસ્ટ કરો તો એમાં બધા રસ જુદા જુદા પડી જાય એવું પણ એક પાણી છે તેમ સમજાય છે. તો આ પાણીનું આયુષ્ય જઘન્ય તો અંતરમૂળ છે, ઉત્કૃષ્ટ આયુષ્ય 7000 વર્ષનું છે. તેને તે જીવો પણ તેમાંને તેમાં ઉત્પન્ન થાય, એટલે આજે વરસાદ આવ્યો થોડી વાર પછી બંધ થઈ જાય, અથવા એ બધું પાણી તો એ ઝપકાઈના જીવો પાછા તેમાંને તેમાં ઉત્પન્ન પણ થતા હોય, અને નહીં તો કે નીચે આવ્યા તો નીચે આવે તો પડી જ જાય એવું છે, તો કે પડી જાય મરી જવાના ચાન્સ વધારે છે, પણ છે અને નથી, કેટલાક જીવે છે કેટલાક મરે છે, એમાં પણ કેટલાક ઉપર જાય છે, એક સરખો સિદ્ધાંત નથી, અને પાછા એમાં ને એમાં મરે જીવે એવું થયા જ કરે છે. ટૂંકમાં એનું આયુષ્ય 7000 વર્ષનું છે.
પણ એને એક કોઈ જીવની અપેક્ષાએ કહીએ, એક અપકાઈની અપેક્ષાએ કહીએ, ત્યારે એનું 7000 વર્ષનું વધુમાં વધુ આયુષ્ય છે. એટલે જન્મ મરણ એને થતા નથી, એનું આયુષ્ય તો 7000 વર્ષનું છે જ. કોઈ પણ પ્રાણીનું આયુષ્ય 7000 વર્ષનું છે વધુમાં વધુ. પરંતુ કેટલાક તરત જ મરી જાય છે કે દેહ છોડી દે છે, પછી ફરી જન્મે છે તો એ આયુષ્ય એનું ફરીથી ગણાય છે. એ જન્મનું પૂરું થઈ ગયું. જન્મ મરણ એક શ્વાસોચ્છ્વાસમાં કેટલાક જીવ 17-18 વાર કરે છે. જોકે એમાં અપકાઈના જીવ આવતા નથી, એમાં તો એને જઘન્ય અંતર્મૂળ કીધું અને ઉત્કૃષ્ટ સાતક. બધા જીવો દુઃખી જ છે. આ અપકાઈના જીવ છે, બિચારા ભાન વિનાના છે, એકેન્દ્રિય છે, પૂરા મિથ્યાત્વી છે, એકદમ પરાધીન છે. આવા જીવો, અપકાઈના જીવો, જીવ મકાન બનાવે, ઘર બનાવે તો સુરંગ ફોડીને જમીનમાંથી પાણી કાઢવાની ટ્રાય કરે. એમાં પણ સુરંગ ફોડે, પછી 100 ફૂટ 200 ફૂટમાં પાણી ના આવે, 300 ફૂટ 1000 ફૂટ 2000 ફૂટ. સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં કાળમીંડ પથ્થર જ વધારે હોવાથી, પાણી ઘણું જ ઓછું હોવાથી 1000-2000 ફૂટ સુધી પણ ખોદે છે, ખોદવામાં આવે છે. એવી જ રીતે કેટલીક વખત નવા કૂવા, વાવ, તળાવ વગેરે ખોદાવામાં આવે, બોર ગળાવવામાં આવે, બોર કરવામાં આવે. આ બધા જ દોષ, અનંત દોષનું પાત્ર કોણ થાય? તો કે જે નિર્ણય લે છે, જે કરે છે, જે કરાવે છે. એટલે કે જે ખરેખર મજૂર મહેનત કરે છે તેને દોષ લાગે છે, એટલો જ દોષ એને પૈસા આપીને જે નિર્ણય કરીને કરે છે, એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય, અથવા તો જે પાણી કળા હોય, એ પણ કહે કે આની નીચે પાણી છે અને ચોક્કસ નીકળશે, ભલે પછી 1000-2000 ફૂટ થાય, તો એ બધા જ જવાબદાર છે. અને સાથે સાથે જે બનાવે છે, જેનું મકાન અથવા તો જે બિલ્ડર અથવા તો જેને રહેવું છે, તે બધા જ દોષના ભાગીદાર છે, આપણે જાણીએ છીએ. અને એટલા માટે જ બને ત્યાં સુધી નવો આરંભ સમારંભ કરવાની જિનાગમમાં ના છે, એટલે કે આજ્ઞા નથી. એટલે કેટલાય જીવો નવું ઘર બંધાવે નહીં અથવા તો નવું આવું કાંઈ સાહસ કરે નહીં, એ પણ એટલી જ જાણીતી વાત છે. એટલે કે કેટલા બધા અપકાઈના જીવોને ત્યારે ભયભ્રાંત થતા હશે, હેરાન થતા હશે, પજવતા હશે, અને કેટલું બધું થાય. બીજા 3 જીવો હોય એ તો જુદા, જમીન નીચે એ બધા તો મરે છે, પરંતુ આ બધા જીવો પણ અપકાઈના જીવો એક સાથે સંહાર થઈ જાય છે. પછીનું પાપ તો છે જ, પાણી હોય નીકળે વાપરે, પરંતુ તે પહેલાં આ બધું કરાવવામાં કેટલો દોષ થાય એ વિચારવાનું છે. એક ફટાકડો આપણે ફોડી શકતા નથી કે જીવને પજવાટ થાય. પૃથ્વી કાયના જીવોને પણ દુઃખ લાગે, આતાપના કિલાબના ઉપજાવાની થાય, પંખીડા પણ ડરી જાય, મનુષ્યો જેવા મનુષ્યો પણ ફટાકડાથી ધ્રુજી જાય, ડરી જાય. એટલે કે કોઈને એકદમ જ આપણે ધ્રાસકો પડાવીએ એવું થાય છે, અને મોટે ભાગે આપણે ફટાકડા ફોડતા જ નથી, કોઈને ફોડવાનું કહેતા પણ નથી. અને આજે આપણને લગ્ન પ્રસંગમાં ને બધા પ્રસંગમાં કેટલા ફટાકડા ફોડતા દેખાય, સંભળાય છે. તો આ બધો વિચારવાનો છે. એ અગ્નિકાયના જીવોની થાય, પૃથ્વી કાયના જીવો દુભાય છે, એમ અહીંયા અપકાયની વાત છે કે આ બધા જળના જીવો છે અને દુભાય છે, નાશ પામે છે. પછી અગ્નિકાયના જીવો છે. આજે આપણે પૃથ્વીકાયની વાત કરતા હતા, પછી જલકાય, અપકાયની વાત કરી, પછી એકેન્દ્રિયની જ વાત છે, અગ્નિકાયની વાત છે. કે બાદર અગ્નિકાય છે, એના 14 ભેદ છે. એમાં કેવી રીતે છે? તો કે અંગારાનો અગ્નિ, જાત ભાતના કોલસા આવે, પથ્થરિયા ને લાકડિયા ને વગેરે વગેરે. પછી ભરહાડની અગ્નિ, મને ખબર નથી શું કહેવાય, તૂટતી જ્વાળાની અગ્નિ, અખંડ જ્વાળાની અગ્નિ, ઉંબાડાની અગ્નિ, ચકમકની અગ્નિ, વીજળીની અગ્નિ, તારાની અગ્નિ, અરડીના લાકડાની અગ્નિ, વાંસની અગ્નિ અને કાટકાની અગ્નિ. અને સૂર્ય સામે ચશ્મા ધરે, અરીસો ધરે, અને જે અગ્નિ પ્રગટે છે તે, એ જેણે જોયું છે તેને ખબર છે, કરી જોયું છે તેને અનુભવ છે કે સૂર્ય સામે અમુક એંગલથી કાગળ રાખવામાં આવે તો ખરેખર બળી જાય, એટલે આગ પ્રગટે જ છે. બિલોરી કાચ રાખવામાં આવે અને જે નાનકડી તણખા જેવું કે આગ જેવું, રીતસર ફાયર જ કહેવાય, ક્યાંક દીવો પ્રગટાવ્યો હોય, ચૂલો પેટાવ્યો હોય ને જે થાય એવું જ થાય, અને એમાં કાગળ તો બળી જ જાય, સવાલ જ નથી. તો એ પણ અગ્નિ છે, એ રમત લાગે છે, પણ જાણીએ અજાણીએ આપણને દોષ થાય છે. એવી જ રીતે વનમાં અચાનક જ પ્રજલે, આપોઆપ દાવાનળ, ફોરેસ્ટ ફાયર, એ બધા પણ અગ્નિને લઈ લીધા છે. અને નિંભાડાની અગ્નિ, એટલે કે કુંભારના નિંભાડામાં પછી માટી પકાવી હોય, ઘડો બનાવવા માટે, કે બીજું કાંઈ હોય, કે ઈંટ પકાવતા હોય, તો એ બધું જ એમાં આવી ગયું, એટલે નિંભાડો કરે એનો અગ્નિ કહેવાય. આ 14 પ્રકારે બાદર અગ્નિકાયના ભેદ છે. પછી
અગ્નિકાયના જીવો પછી આપણે આગળ જઈએ છીએ, કારણ કે આપણને ખબર છે કેટલી કેટલી, એમાં વધારે કહેવાનું નથી. દીવો પેટાવીએ કે ચૂલો પેટાવીએ કે ગેસ કરીએ કે ઓટોમેટિક ઇગ્નિશન હોય, પરંતુ એ ફાયર તે ફાયર, એને કહેવાય તો અગ્નિકાયના જીવ જ. ગમે તેવી લાઇટ હોય, વોટ્સ બદલાય, વોલ્ટેજ બદલાય, બધું બદલાય, પરંતુ લાઇટ તે લાઇટ, એટલે કે ત્યારે અગ્નિકાયના જીવો તો છે જ. એવી રીતે માઇક સ્પીકર વગેરે વાપરીએ છીએ, એમાં પણ અગ્નિકાયના જીવોને આ તાપના પહોંચે છે અને એનો નાશ થાય છે અને દોષ લાગે પણ છે. એવી જ રીતે વાયુ કંઈ કહે છે કે અમે કંઈ બાકી રહી જઈએ, તમે બોલો છો, તમે કંઈ હાથ પગની મૂવમેન્ટ કરો છો તો પણ દોષમાં આવો જ છો. એટલે વાયુ કંઈ ઠાંસો ઠાંસ ભરેલા છે, આપણી આજુબાજુ એટલી વાયુ કંઈ છે. હવા આવે તો જ જીવ આવ્યા કહેવાય નહીં, લહેર હોય તો જ કહેવાય, પવન વાય તો જ કહેવાય નહીં. વાયુ કંઈના જીવો તો છે જ, એટલું જ નહીં પણ સૂક્ષ્મ અને બાદર બંને છે. તો બાદર વાયુના અહીંયા 17 ભેદ છે. સૂક્ષ્મમાં તો ભેદ જેવું કરી શકાતું નથી, કેમ કે દેખાતા જ નથી અને એમાં ભેદભંગા છે જ નહીં, એ બધે ઠાંસો ઠાંસ ભરેલા જ છે. એટલે જેમ હવામાં રજકણ છે, પરમાણુ છે, એમ બાદર જીવો પણ છે અને સૂક્ષ્મ જીવો પણ છે. અને બાદર જીવોની આપણે વાત કરીએ છીએ તો 17 ભેદ કેવી રીતે થાય વાયુ કાયના, તો કે 4 દિશાના 4 વાયરા આપણે વાપરતા જોઈએ છીએ, હવા બોલતા જોઈએ છીએ કે આ તો સાઉથ વેસ્ટ કે દક્ષિણ પશ્ચિમનો પવન, એટલે સારું. વેસ્ટમાં તો પવનને દિશા ખુલ્લી જ છે. આ બધું શું છે, તો કે ત્યાં આપણો ભાવો રાગ વગેરે દેખાય છે, ભાવ અભાવ થાય છે, કે આ તો પવનની દિશામાં ઘર જ નથી, અથવા આ જગ્યાએ તો પવન જ નથી, અથવા આ જગ્યાએ સુંદર પવન છે, સારી ડિરેક્શન, સાચી ડિરેક્શન છે. તો 4 દિશાના 4 પવન, પછી ઉપર અને નીચે એટલે 6 દિશાના 6 પવન થયા, પછી તિર્યક દિશા એટલે ક્રોસમાં જાય, વચ્ચેથી જાય, આડી લીટી જાય તેમ, એટલે તિર્યક દિશા. પછી વિદિશા એટલે ખૂણો, 4 દિશા, દિશાની વચ્ચે જે ખૂણા પડે, નૈઋત્ય, ઈશાન, અગ્નિ અને વાયવ્ય, એ પણ આમાં લઈ લીધા છે. પછી વાયુ જામી નામનો વાયુ છે, ઉકલિયો વાયુ, મંડલિયો વાયુ, ગુંજ વાયુ, ઝુંજ વાયુ, સંવર્તક નામનો વાયરો, જે પ્રલય થાય છોઆરા અને બીજા છોઆરા, એટલે જે ટ્રાન્ઝિશન પીરિયડ આવે છે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું, ત્યારે જે છેલ્લે વાયરો વાય છે તે સંવર્તક નામનો વાયરો કહીએ છીએ. પછી સાયક્લોન, એન્ટીસાયક્લોન બધામાં આવી જ ગયા. ઘનવાત, તનુવાત, જે આ પૃથ્વીને આકાશનો આધાર કહીએ છીએ તે ઘનોદધિ, ઘનવાત, તનુવાત. એ ઘનવાત એટલે એકદમ ગાઢો, તનુવાત એટલે એકદમ પાતળો, અને છેલ્લો છે તે શુદ્ધ વાયુ. આમ 17 પ્રકારે મૂકેલા છે. એનું જગન્ય આયુષ્ય છે, અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ આયુષ્ય 3000 વર્ષનું છે. એક હવા જેવી હવા, એમ થાય કે આ સેકન્ડે આવીને આ સેકન્ડે ગઈ, આપણી પાસેથી ગઈ, પસાર થઈ ગઈ, પણ આગળ ક્યાંય સુધી જાય? સમુદ્રમાં મોજા, તરંગ અને લહેર ઉઠે અને જે ઠંડી લહેર, એ 100-200 માઇલ કિલોમીટર સુધી આપણને તેની અસર પડે, ઓછામાં ઓછી આટલી અસર પડે, વધુમાં વધુ તો એથી પણ દૂર સુધી. તો કે એના ઉપર તો પાછા વરસાદ વગેરે નક્કી થતા હોય, તો કે એ જે પવનની દિશા, પવનના સપાટા, પવનની ગતિ, અને જેટલે દૂરથી હોય, જેમ સૌરાષ્ટ્રની આજુબાજુ જે કાંઈ હોય તે દરિયાકાંઠો હોવાથી ત્યાં સમી સાંજે કેટલીક ઠંડી લહેર થઈ જ જાય, ગમે તેવો ગ્રીષ્મનો બળબળતો બપોર હોય, એ બપોરની લૂ જાણે કે સાંજ પડે એટલે સાયંકાળ થઈ જાય, 7-7:30 થઈ જાય, એટલે એ જ બધી ઠંડક રૂપે, ઠંડા પવન રૂપે પરિણમી જાય છે. એ સૂચવે છે કે એ પાણીમાં રહેલા જીવોની કેટલી અસર છે અને સાથે વાયુકાયના જીવોની પણ કેટલી અસર છે, એનું પણ કેવું કામ છે કે હવા આવે છે અને જીવને સારું ખરાબ લાગે છે. મોટાભાગનાને હવા પવન ગમે છે, કેટલાકથી સહન ન થાય એવા સંયોગ હોય ત્યારે આપણને ગમતું નથી. એટલે બંને વસ્તુ છે, વસ્તુ તો એની જ છે, પણ જુદા જુદા ભાવથી જુદી જુદી વ્યક્તિને જુદી જુદી જગ્યાએ પરિણમે છે આ વાયુકાયના જીવો. સાયકલને, ટ્યુબને, કારના ટાયરને, એમાં હવા ભરીએ છીએ, એ પણ લઈ લેવાની છે. એ હવા ભરાય છે, વાયુકાયના જીવ કેટલા દુઃખી થતા હશે વિચારવાનું છે. જેમ પાણીનો વિચાર કર્યો તેમ જ એ હવા ભરીએ છીએ. કોઈ પણ જગ્યાએ હવા ભરીએ છીએ તો અહીંયા તો સાયકલની ને કારના પૈડાની ને વ્હીલની જ વાત યાદ આવે છે, પણ જ્યાં આવું ભરાતું હશે ત્યાં બાળકો બલૂન ફુગ્ગામાં હવા ભરે, મોઢાને તકલીફ પડે છે, એના કરતાં વાયુકાયના જીવ, હવા અને એમાં પુરાય છે જીવો, એને કેટલી બધી તકલીફ પડે છે. આપણને એવી રીતે કચડી મસળી નાખ્યા હોય કે પૂરી દીધા હોય તો કેવું થાય? આપણા બાળકને કોઈએ દબાવી દીધું હોય તો કેવું થાય, કે મારી નાખ્યું હોય તો કેવું થાય? આ વાયુકાયના જીવ હતી, કોઈ ફરિયાદ કરવા આવતું નથી, બાકી એ જ છે. આવી રીતે અનંત દોષનો આપણે જવાબદાર છીએ, નાશ કરીએ છીએ, મારી નાખીએ છીએ, જાણતા અજાણતા અથવા તો કોઈ પણ રીતે જે જન્મ લીધો છે એટલે કિંમત ચૂકવીએ છીએ, નવા કર્મ બાંધીએ છીએ. માટે આલોચનામાં ભગવાન બોલાવડાવે છે કે હું દોષનો દેણદાર છું, અથવા તો આ બધા જીવોનો હું દોષિત છું. આપણે બોલીએ છીએ આલોચનામાં,
તો પંખા ચલાવીએ એમાં ઓછા દોષ છે, પંખાથી માંડીને જે કાંઈ છે એમાં પણ એટલા જ દોષ છે આપણે જાણીએ છીએ, અને છતાં પણ જીવને ચાલતું નથી એટલે કે સાતા જોઈએ છે. સુખ તો છે જ નહીં, સમજે છે સાતા છે, એ સાતા માટે પણ આપણે એ બધા દોષ કરીએ છીએ. બધી સમજવા જેવી વાત છે કે જ્યાંને ત્યાં હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ છે એમ માનીને આજના દિવસમાં પ્રવેશ કર. આ કૃપાળદેવનું વચન કે પગ મૂકતા પાપ એમ જ છે, જોતા ઝેર એમ જ છે, મિથ્યાત્વ છે, જુએ છે ને જાણે છે ને ભૂલે છે, દેખે છે ને ભૂલે છે, દેખત ભૂલી જ છે. તો પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય અને વાયુકાય અને વનસ્પતિકાયનું તો ઘણું જ બધું વિવરણ છે. આપણે અત્યારે કાંઈ કરતા નથી કે પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક એટલે એક એક પાંદડામાં, એક એક દાણામાં, એક એક ઝાડમાં, થડમાં પાંચે અંગ છે એમાં જીવ છે, પણ એક એક છે એટલે પ્રત્યેક, એ પ્રત્યેક વનસ્પતિકાય છે. જેમ કે શાક છે, વાલ છે, મગ છે, કાચા હોય તેની વાત કરીએ, લીલા હોય તેની વાત કરીએ, તો એક એક દાણો એ જીવ છે, એટલે કે એક એક વાલ છે એ જીવ છે, એક એક ચણા અથવા તો એક એક મગ, મગની સિંગ જોઈ હોય આપણે એટલે તો કે એ જીવ કહેવાય. સિંગમાં એક જીવ છે બરોબર છે, પછી એક એક દાણામાં જીવ છે, ટૂંકમાં પ્રત્યેક એટલે એક એક એ વનસ્પતિ ગાય. પછી ગમે તેવું ભાવતું શાક હોય, પછી એમ થાય કે આટલા જીવો વપરાઈ ગયા એટલે આપણને તરત જ અભાવ અણગમો કે દુઃખ લાગવાનું છે. પછી સાધારણ વનસ્પતિ ગાય તો કે અનંતા જીવો સોયના અગ્રભાગને અણી જેટલા ભાગમાં અનંત જીવો રહેલા છે એટલે કંદમૂળ વગેરે છે. કંદમૂળના પણ લક્ષણ કહે છે કે પાંચ પ્રકારે કંદમૂળ છે સાધારણ વનસ્પતિ ગાય, અને એમાં પણ બીજા 22 પ્રકારના કે 32 પ્રકારના પછી અભક્ષ્ય પણ આવે છે. 32 અનંતકાય અને 22 અભક્ષ્ય, એમાં પણ કેટલુંક આવે છે. એ સુકામ પાંચ લક્ષણ છે. કયા પાંચ લક્ષણ છે? તો કે કંદમૂળમાં ગાંઠ હોય છે, નથી હોતી, નસ હોય છે, સાંધા હોય છે, તો કે નસ અને સાંધા હોય જ પણ દેખાતા નથી, એટલે કે સાંધા નસ વિનાનું ગાંઠવાળું, અને પછી ભાગ પાડો તો એકદમ સેન્ટરમાંથી એક સરખા બે ભાગ પડી શકે તેવું આ કંદમૂળ હોવાના લક્ષણ છે. માત્ર જમીનમાં ઉગે તે એક લક્ષણ નથી, જમીનમાં તો સિંગે ઉગે, મગફળીએ ઉગે, માટે કંદમૂળ એમ નથી, પરંતુ આ પાંચ લક્ષણ હોય તો જ થાય. વળી કાપ્યા પછી વાવતા ફરીથી ઉગે છે. અરે વાવવાની જરૂરી પડતી નથી, ઘરમાંય કદાચ રાખો તો અંકુરા ફૂટી જાય છે, બટેટા વગેરેમાં તો પડતા જ હશે, થતા જ હશે, એટલે ઉગી જાય છે એમ કહીએ છીએ. તો એ શું છે? તો કે અનંતકાય છે, એટલે એની મેળે ઉગ્યા કરે છે. આ બધા કંદમૂળ છે. અને હજુ એકાદ લક્ષણ હશે કે શાકભાજી વગેરેમાં ચિકાસ નીકળે છે, સેજ રસ નીકળી પડે છે અને સમારીએ છીએ, તો જ્યારે કંદમૂળમાં એવો કોઈ રસ નીકળતો નથી, એવી ચિકાસ નીકળતી નથી, એટલે કે એમાં તંતુ તાણાવાણા એવા નથી, એવા તંતુ નથી, એટલે એ પ્રકારે ચિકાસ થતી નથી આપણો અનુભવ છે. એટલે કે આ જે કંદમૂળ છે એમાં પાંચ લક્ષણો હોય તેને જ કંદમૂળ કીધા છે, બાકીનાને કંદમૂળ કયા નથી. તો એ અભક્ષ્ય છે અને એમાં પણ દોષ છે, એટલે સાધારણ વનસ્પતિ ગાય, પ્રત્યેક વનસ્પતિ ગાય. પછી તો વનસ્પતિ ગાયમાં તો બીજું ઘણું જ છે કે લતા ઉપરથી થાય, વૃક્ષ ઉપરથી થાય, ફળ હોય, ફૂલ હોય, એ બધો જ વિસ્તાર આપણે ફરી કોઈ વાર લઈશું. અત્યારે તો આટલું જ કે વનસ્પતિ ગાયનું પણ આ પ્રમાણે વર્ણન છે, પૃથ્વી ગાય કહેવાય છે અને વિચારવા જેવું છે. આગલી ગાથા લઈએ, પછી એમાં વર્ણન આવશે તો લઈશું. એનું આયુષ્ય કહી દઉં કે જગતની અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 10,000 વર્ષનું છે. એટલે કોઈ એમ દાવો કરે કે જાયન્ટ સિકોયા કે રેડવુડ ટ્રીઝ કે કેલિફોર્નિયા કે સાન ફ્રાન્સિસ્કો કે નર્ધન કેલિફોર્નિયામાં આ ઝાડ આટલા વર્ષ જૂનું છે, તો 10,000 વર્ષથી જૂનાનો કોઈનો દાવો માન્ય કરવા યોગ્ય નથી. મેક્સિમમ લાઈફ કોઈ પણ 10,000 વર્ષની છે, એથી વધારે 1,000 વર્ષ હોઈ શકે નહીં. આ જિનાગમ ત્રિકાલાબાધિત સિદ્ધાંત એમાં મિનમેક નથી, એમાં ફેર પડતો નથી. વધુમાં વધુ એટલા વર્ષના આયુષ્ય છે. ગાથા નંબર 111. તીથાવર તણુજોગા અણીલણ લકાયા તે સુતસા મણ પરિણામ વિરહિદા જીવા ઇન્દિયાણે. અનુવાદમાં કૃપાળદેવ પ્રકાશે છે કે આ પાંચ જે સ્થાવરકાય છે એમાં ત્રણ સ્થાવર છે, અને અલ્પયોગવાળા અગ્નિકાય અને વાયુકાય ત્રસ્ત છે. તે મનના પરિણામથી રહિત એકેન્દ્રિય જાણવા, એટલે કે મન નથી એટલે એકેન્દ્રિય છે, અસંગની છે એ તો સમજ્યા, પણ આ પાંચમાં ત્રણ સ્થાવર અને બે ત્રસ કહી દીધા. અમુક અપેક્ષાએ કીધા છે કે અગ્નિકાય અને વાયુકાય ફરે છે તેથી એને ત્રસ શબ્દ
થી કહેવામાં આવે છે, શબ્દથી ત્રસ કહેવામાં આવે છે. ત્રસ એટલે કાંઈ પણ ત્રાસ પામીને હલનચલન કરી શકે, ગતિ કરી શકે તેનું નામ ત્રસ જીવો છે. વનસ્પતિ વગેરે પૃથ્વી કાંઈ અપકાય એ પાણી પણ ગતિ કરે છે પણ તેને કહેવાતું નથી. એવી રીતે અગ્નિકાય વાયુ કાંઈ કંઈ જાણી બુઝીને ઈરાદાપૂર્વક સંકલ્પ કરીને વિકલ્પ કરીને પોતે કાંઈ દોડતા જતા નથી, પોતે કાંઈ વિચારી શકતા જ નથી, મન નથી એટલે પોતે કંઈ જાતે એવા કરતા નથી. એનો જાતિ સ્વભાવ એવો છે કે અગ્નિ અગ્નિકાય અને અગ્નિ ઉપર જ જાય, શિખા ઉપર જ જાય. વાયુકાય તો કે હરફર જ કરે, કોઈ પણ દિશામાં આમથી તેમ ગયા જ કરે, તે વાયુકાય વાયુકાયના જીવો છે. તે અપેક્ષાએ તેને ત્રસ કહ્યો તો ભલે, પરંતુ ત્રસ સ્થાવરની વ્યાખ્યા પ્રમાણે જીનાગમથી તેને ત્રસ કહેવામાં આવતા નથી. અહીંયા ત્રસ છે એમ લખ્યું તો કુનકુન ભગવંતે અપેક્ષાકૃત કથન છે એમ કરીને લખ્યું કે શાબ્દિક અર્થ એનો એમ થાય છે એટલે ત્રસ લખીએ છીએ, પરંતુ સાથે સાથે ટીકાકારે એમ પણ જણાવી દીધું છે કે એ રીતે ત્રસ નથી. ત્રસ નામકર્મનો ઉદય બાંધ્યો હોય તે ત્રસ જીવો છે. સ્થાવર નામકર્મનો ઉદય હોય, કેમ કે સ્થાવર નામકર્મ બાંધ્યું છે, એને સ્થાવરકાય કહેવાય. એટલે આ પાંચે પાંચ છે તે સ્થાવરકાય જ છે, એ અપેક્ષાએ આ ત્રસ કહેવાતા નથી. ત્રસ સ્થાવરની વ્યાખ્યામાં આવે કે હાલે ચાલે તે ત્રસ અને ત્યાં ને ત્યાં પડી રહે તે સ્થાવર, તો એ શાબ્દિક વ્યાખ્યા થઈ. જ્યારે આગમિક વ્યાખ્યા પ્રમાણે તેમ કહેવાય નહીં, એ રૂઢિગત વ્યાખ્યા થઈ છે. એટલે કહેવાય ખરેખર શાસ્ત્રોક્ત રીતે કે આગમિક ભાષામાં જેને ત્રસ નામકર્મનો ઉદય છે તે ત્રસ જીવો, સ્થાવર નામકર્મનો ઉદય છે તે સ્થાવર જીવો છે. આ એક સમજવા જેવી વાત છે. ઘણી કોન્ટ્રોવર્સી ચાલે છે આજે, કેટલાક વિદ્વાનો સ્કોલર્સ બધા આ બાબતમાં ઘણી ફાઇટ આપે છે, ઘણી દલીલ કરે છે, પરંતુ હકીકત તે હકીકત કે પાંચેયને સ્થાવરકાય કીધા છે તેમાં મિનમેક નથી. એના શાસ્ત્રોમાં ના મિંદી થાવરકાય, બંભી થાવરકાય વગેરે છે. આપણે સામાન્ય રીતે પૃથ્વીકાય અપકાય અગ્નિકાય કહી દઈએ છીએ, એ પણ સાચા છે, એક નામ છે એક ગોત્ર છે. જેમ નરકમાં છે તેમ જ કે બધા અમુક નામથી ઓળખે છે એટલે તેના નામ પૃથ્વી કાંઈ અપકાઈ બોલી જઈએ છીએ, હકીકતે તેના ઇન્દી થાવર બંબી થાવર વગેરે નામ છે. મૂળ વાત એમ છે કે એકેન્દ્રિય જીવ હોય પણ આત્મા તો છે ને, જીવ તો છે ને, તો તેને પણ અનંત ચતુષ્ટય જ્ઞાન દર્શન વગેરે ગુણ છે છે અને છે જ, એનું એને ભાન નથી. જેમ આપણને પણ છે છતાં ભાનમાં આવી શક્યા નથી કે આવી શકતા નથી, તો તે પણ વિચારવા જેવું છે. પણ આ એકેન્દ્રિય છે, એને મન નથી એટલે એને પોતાને ખબર નથી કે હું જીવ છું, આત્મા છું, મને મન નથી, મને મારો ઉપયોગ ક્યાં જાય વગેરે, અને અનંત ચતુષ્ટયની કાંઈ ખબર જ નથી. પણ એને ખુલ્લા તો છે, એ જ જીવ ફરી પાછો ગમે ત્યારે આગળ જશે તો જીવ કાંઈ બદલાઈ જાય છે? જીવ તો તેનો તે છે, એટલે તેનામાં જે ગુણ લઈને થયો છે એ તો છે જ ને છે જ. પરમાત્મા તત્વ એનામાં છે તો કે ચોક્કસ પરમાત્મા તત્વ છે. નિગોદમાંથી એકેન્દ્રિય થાય અને મરુદેવા માતા જો મોક્ષે ચાલ્યા જઈ શકે, મનુષ્ય પર્યાય મેળવી શકે, ભરત ચક્રવર્તીના 923 પુત્રો, આગલા ભવે ઇન્દ્રગોપ નામના મખમલી જીવડા છે જે વરસાદમાં થતા હોય છે, તે એને તમે નિગોદના જીવ કયો કે એકેન્દ્રિય જીવ કયો, અને બીજે જ ભવે ભરતજીના પુત્રો તરીકે જન્મી ગયા, અને સુકામ તો કે હાથીના પગ તળે કચરાઈ ગયા. એ કોણે કચરી નાખ્યા? તો કે હાથીએ. સ્વાભાવિક ચાલ્યો જતો હતો અને નીચે જીવડા હોય દેખાય નહીં અને કચરાઈ ગયા અને એને ઉપયોગ ન રહ્યો હોય, પરંતુ તે વખતે હાથી ઉપર આરૂઢ ભરત ચક્રવર્તી ભગવાનના ઋષભ પ્રભુના વંદવા જતા હતા, દર્શન કરવા જતા હતા, ઉત્કૃષ્ટ ભાવ લઈને જતા હતા. એ ભાવની અસર, એ ભરતજીના ઉત્કૃષ્ટ ભાવની અસર હાથીને, અને હાથીના પગ નીચે રહેલા જીવડા ઇન્દ્રગોપ નામના જંતુ કચરાઈ ગયા. હાથીને પણ એટલા ઉત્કૃષ્ટ ભાવની અસર હતી અને એ ભાવમાં પેલા જીવોનું કલ્યાણ થઈ ગયું, એને સમાધિ મરણ થઈ ગયું. અને એ રીતે આપણે માનવાનું રહે છે, આ દાખલો છે અને શાસ્ત્રોમાં મૂકેલો છે, એ તરત જ એને મનુષ્ય પર્યાય મળી ગઈ નિગોદમાંથી કે પૃથ્વીકાય જેવા જીવોમાંથી, એકેન્દ્રિય જીવોમાંથી, અને એનો તરત જ મોક્ષ થઈ ગયો તે પર્યાયમાંથી, અને એને ભરતજીના પુત્ર તરીકે જન્મવાનું સદભાગ્ય. અને એ પુત્રો પણ વિચારશીલ કેવા કે ઋષભદેવ પ્રભુ સુધી સન્મુખ થાય છે, ભરત ચક્રવર્તીની પહેલાં દીક્ષા પણ લઈ લે છે, વૈરાગ્ય આવે છે, બુજી જાય છે અને મોક્ષે પણ જતા રહે છે. આ પ્રગતિ, આ જીવ તો તેનો તેજ હતો, અનંત ચતુષ્ટય તો ઇન્દ્રગોપ જીવડામાંય પડેલા જ હતા અને તે ઉદયમાં આવી ગયા. એટલે જરાય કોઈને આગળ પાછળ વહેલો મોડો કહેવા જેવું નથી, કોઈ આગળ પાછળ છેવાય કહેવાય જ નહીં.
કોઈ આગળ નવી કહેવાય મનડું મોયુરે મનમોહનજી. પૂજામાં ગાઈએ છીએ બંને રીતે અર્થ થાય કે કોઈ આગળ નથી પાછળ નથી અને બીજું કોઈ આગળ કહેવાય નહીં એટલે કોઈની પાસે મારાથી કહેવાતી નથી વાત કે વેધકતા વેધક લહે મનમોયુરે મનમોહનજી. તો કે એમાં અર્થ બદલાઈ જાય છે બંને રીતે છે કે આટલી રિદ્ધિ સિદ્ધિ પ્રભુની છે પરમાત્માની છે શુદ્ધાત્માની છે અને જો પૂજા ગાનારો કરનારો ભાવિક આત્મા પોતે પણ એવું પામી જાય તો કહી શકે કે હવે કોઈની પાસે કહેવાય તેવી વાત નથી. આ સિદ્ધિ લબ્ધિની વાત શું કહેવી, આત્મસિદ્ધિ આને જ કહેવાય, આત્મ અનુભવ આને જ કહેવાય. એ પણ ખરું કે કોઈ આગળ નવી કહેવાય, કોઈને કહેવા જેવું નથી એમ મનમાં જ રાખવા જેવું છે, સમજીને સમાવવા જેવું છે. એ પણ અર્થ થાય કોઈ આગળ નવી કહેવાય અને કોઈ આગળ નવી કહેવાય એટલે કોઈ આગળ નથી કોઈ પાછળ નથી. મારે તેની તલવાર કયો જીવ ક્યારે આગળ જશે કયો જીવ ક્યારે પછડાઈ જશે ખબર પડતી નથી. એટલે જ ભગવાન બધામાં શુદ્ધાત્મા જોવાનું કહે છે, પરમાત્મા તત્વ જોવાનું કહે છે. વળી પરમાત્મા તત્વ રહેલું જ છે એ પ્રગટ નહોતું, જે આ જીવોના દૃષ્ટાંતથી યાદ રહી જાય કે ભલે ને એને સ્થાવર નામ કર્મનો ઉદય હતો, ભલે નિગોદના જીવ હતા, ભલે વ્યવહાર રાશિમાં આવ્યા એવા એકેન્દ્રિયપણામાં હોય, કોઈ કે બે ઇન્દ્રિય તો બે ઇન્દ્રિય ગણો, પરંતુ અહીંયા તો એકેન્દ્રિયની જ વાત છે અને એમાંથી મોક્ષ સાધી ગયા. આગળ જઈએ, ગાથા નંબર 112. એદે જીવણી કાયા પંચવિહા પુટવિકાયા દિયા મણ પરિણામ વિરહિદા જીવા એ ગિંદિયા ભણિયા. અનુવાદમાં મૂકે છે કે પાંચે પ્રકારનો જીવ સમૂહ પૃથ્વીકાય અપકાય અગ્નિકાય વાયુકાય વનસ્પતિકાય એ મન પરિણામથી રહિત છે અને એકેન્દ્રિય છે એમ સર્વજ્ઞે કહ્યું છે. આપણે આપણી મેળે કહીએ કે ઇન્દ્રિય દેખાતી નથી, જીભ દેખાતી નથી, કાન દેખાતા નથી તો એમ ચાલે ભલે નહીં. ભગવાને કહ્યું છે માટે એકેન્દ્રિય છે, એકલું સ્પર્શેન્દ્રિય છે, સેન્સ ઓફ ટચ ઓનલી, બાકી એની પાસે કાંઈ નથી અને મન પણ નથી એટલે અસંગની છે. વાસ્તવિક રીતે તો આ પાંચે સ્થાવર જીવો એકેન્દ્રિય જ કહેવાય અને બધાને સ્પર્શેન્દ્રિય આવરણનો ક્ષયોપશમ છે માટે તે પ્રમાણે ઉદય આવ્યો છે. ફરીથી એક જ ઇન્દ્રિય છે એટલે કે સ્પર્શેન્દ્રિય અને એના આવરણનો ક્ષયોપશમ છે એટલે કે એક જ સ્પર્શેન્દ્રિય છે એ પણ સંપૂર્ણપણે કામ કરે છે એવું નથી, એટલે કે ક્ષય પણ છે અને ઉપશમ પણ છે. આ જુઓ જ્ઞાની પુરુષની ભાષા અને જ્ઞાન કે આપણે કહીએ એકેન્દ્રિય છે, જેમ કે કાન છે એટલે કંઈ 100% સંભળાય છે, જરાય નહીં, એની શક્તિ અવરાયેલી જ છે, થોડુંક સંભળાય, પૂરેપૂરું સંભળાય, પણ કેટલાક સંજોગોમાં બહુ દૂર હોય તો નથી પણ સંભળાતું. તો કાન જતો રહ્યો કે શ્રવણ શક્તિ જતી રહી, ના, એના વિષયની ક્ષેત્રની કેટલીક મર્યાદા છે. બહુ ઊંચે હોય તો ન સંભળાય, બહુ નીચે હોય તો ન સંભળાય, બહુ દૂરી પર હોય તો ન સંભળાય, અથવા કેટલીક રીતે કંઈ પણ ભરાવી દીધું હોય, પ્લગ ભરાવી દીધા હોય, જાતે જ આવરણ કર્યું હોય તો પણ ઓછું સંભળાય, ન સંભળાય, વગેરે વગેરે. તો અહીંયા પણ કેવું છે કે આ બધાને સ્પર્શેન્દ્રિય આવરણનો ક્ષયક્ષમ છે અને પછી બીજી ચાર જે ઇન્દ્રિય નથી તે આવરણનો ઉદય છે. એટલે કે બીજી ચાર ઇન્દ્રિય મળી નથી, કાયા મળી, જીભ, નાક, આંખ, કાન મળી શક્યા નથી અને નો ઇન્દ્રિય આવરણનો પણ ઉદય છે. નો ઇન્દ્રિય આવરણ એટલે મન, અનિન્દ્રિય અથવા નો ઇન્દ્રિય એટલે મન, પાંચ ઇન્દ્રિય એટલે કાયા, જીભ, નાક, આંખ અને કાન, અને છઠ્ઠું અંતઃકરણ કહીએ, મન કહીએ, અનિન્દ્રિય કહેવાય અથવા તો નો ઇન્દ્રિય કહીએ, તેનો ઉદય છે. એટલે કે આ ચાર ઇન્દ્રિય અને મનનો ઉદય છે, આવરણનો ઉદય છે એટલે નથી, અને પેલી જે એક વસ્તુ છે સ્પર્શેન્દ્રિય છે એનો ક્ષયક્ષમ છે એટલે એને આ પ્રમાણે શક્તિ છે. બધા અસંગની જીવ મનના પરિણામ વિનાના જ છે. જોકે ઘણાને અહીંયા પ્રશ્ન થાય, આપણને થાય કે પૃથ્વીકાયને અને અપકાયને જોઈને આશંકા થાય કે એમાં જીવ ક્યાં છે, ખરેખર ક્યાં રહેલો છે. તો કે પૃથ્વી અને પાણી તે જ તેની કાયા છે અને તેમાં જ તેનો આત્મા રહેલો છે, દેખવાનો તો છે નહીં, જોઈ શકાતો છે નહીં. આપણે આવડા મોટા, આપણને આપણો આત્મા એમ ક્યાં દેખાય છે, છતાં માનીએ છીએ. હવા ક્યાં દેખાય છે પણ માનીએ છીએ કે હવા લઈએ છીએ અને મૂકીએ છીએ, શ્વાસોચ્છ્વાસ છે એ દેખાતો નથી પણ અનુભવનો વિષય થઈ ગયો. એવી રીતે હવા ફીલ કરીએ છીએ, સંવેદન થાય છે પણ હવા કંઈ દેખાતી નથી છતાં માનીએ છીએ. તેવી જ રીતે જ્ઞાની પુરુષે આ શંકા ઉઠાવી છે અને પછી પાછો જવાબ પણ હવે આગળ આવશે. ગાથા નંબર 113. અંડે સુ પવદંતા ગભતા માણુસાય મુચ્છ ગયા જારી સયા તારી સયા જીવાએ ગેંદિયાણેયા. ઈંડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે
અને મનુષ્ય ગર્ભમાં મૂર્છાગત અવસ્થા હોવા છતાં જીવત્વ છે અને ગર્ભ બાળક રૂપે પરિણમે છે તેમ એકેન્દ્ર જીવો પણ જાણવા કે પૃથ્વી કાય અપકાય એમાં શું છે, ક્યાં છે જીવ? તો કે ઘણા લોકો સ્થાવરકાયમાં જીવ છે તે જાણતા નથી, પરંતુ ઈંડામાં ગર્ભ છે ઈંડામાં ગર્ભમાં જીવત્વ છે, ચેતન છે અને તે વધે છે તે આપણને અનુભવ છે, ખબર છે. ગર્ભનો જીવ એવી જ રીતે મદિરાપાન કરેલો બેહોશ જીવ, એવી જ રીતે મૂર્છામાં પડેલો કે કોમામાં પડેલો જીવ એ બુદ્ધિપૂર્વક કોઈ વ્યાપાર કરતા દેખાતા નથી. પોતાના ઈરાદાથી, ભાવથી, સંકલ્પથી કાંઈ કરી શકતા નથી, કરતાય નથી, છતાં થાય છે, હકીકત છે. અંદર કેવલી ભગવંતના જ્ઞાનમાં તો જણાય જ છે કે ગર્ભનો જીવ શું કરે છે. એ ઈયળ જેવડો હોય કે પરપોટા જેવડો હોય કે બે ચાર દિવસનો હોય કે બે ચાર કલાકનો હોય, તે જ્ઞાનીના જ્ઞાનમાં તો પાંચ સમયનો હોય તોય ખબર છે. તો ગર્ભનો જીવ, પછી એવી જ રીતે પીને પડેલો જીવ છે તે બેહોશ છે, કોઈ હોશકોશ નથી, ભાન નથી, શુદ્ધિ ગુમાવી બેઠેલો છે. એટલે આત્મા નથી, જીવતો નથી, બધું છે એ આપણે વ્યવહારથી માનીએ છીએ, અનુભવથી જાણીએ છીએ. મૂર્છામાં છે, થોડાક વખત પૂરતી જ મૂર્છા હોય, ચક્કર આવે, બેભાન થઈ જાય, બહુ ગરમી લાગી જાય વગેરે વગેરે કારણે, તો એ મૂર્છા થોડાક સમયની છે. કોઈને વાય, એપિલેપ્સી વગેરે કંઈ દર્દ હોઈને આવતી હોય એ પણ મૂર્છા છે. એ મૂર્છાવાળો જીવ કે લાંબા ટાઈમની મૂર્છાવાળો જીવ જેને આપણે કોમામાં સરી પડ્યા કહીએ છીએ, તો એ બધા જીવ બુદ્ધિપૂર્વક કોઈ વ્યાપાર કરતા દેખાતા નથી, છતાં તે જીવ છે, તેમાં જીવ છે, તે જીવે છે એ વગેરે વાત નિશ્ચિત છે. દેહના ડૉક્ટર પણ કહે અને ભગવાન પણ એમ જ કહે કે એમ જ છે. તેવી જ રીતે અંડસ્થ હોય કે ગર્ભસ્થ હોય, ગર્ભમાં રહેલો હોય કે ઈંડામાં રહેલો જીવ હોય, પણ એ જીવ જ છે અને તે આગળ જતાં મોટો થાય છે, પાલે ફૂલે છે, વિકસે છે અને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. ટૂંકમાં એનામાં પણ જીવ છે, જીવત્વ છે. પહેલા દિવસથી, પહેલી ઘડીથી, પહેલા સમયથી જ છે. જો બીજ હોય તો જ ઉગે, એવી રીતે એનામાં ચેતન હોય તો જ એ ફૂલે ફાલે કે પાંગરે, મોટું થાય કે જન્મ લે. એટલે પહેલા દિવસથી કે પહેલી સમયથી જ એનામાં જીવ તો છે જ. આ પણ એક વિચારવા જેવી વાત છે. એટલે આમ જુઓ તો મનુષ્ય આયુષ્ય ગણતા હોઈએ તો આપણે આખા આયુષ્ય બોલીએ, 72 વર્ષ 92 વર્ષ આટલા મહિના, એમાં આ 9.25 માસ માના પેટમાં રહ્યા હોઈએ તે પણ ખરેખર તો ગણાવવું જોઈએ. એ મનુષ્ય આયુમાં જાય છે, એ માતાના ઉદરમાં આકાર લઈ રહ્યું છે, એ ગર્ભનો જીવ છે. તો ત્યાં દેવ નથી, નારક નથી, તિર્યંચ નથી, શું છે? મનુષ્ય ગતિને મનુષ્યનો ઉદય. એટલે ત્યાં એ 9.25 માસ પણ બરાબર ગણાવવા જોઈએ. એવી જ રીતે વનસ્પતિ કાય કે વનસ્પતિ કાયમાં જીવ છે એવું તો ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે 20મી સદીની શરૂઆતમાં જાહેર કર્યું, મોટું પુસ્તક લખ્યું, સાબિત કરી બતાવ્યું, બધાએ માન્યું. આપણે જીનાગમથી તો પહેલેથી જ માનીએ છીએ કે વનસ્પતિ કાયમાં જીવ છે. જગતનો તાત, કિસાન, ખેડૂત એ પણ કહેવાના જ છે કે એમાં જીવ તો છે જ ને, ક્યાં નથી એમ બધા કહેવાના છે. બધા જુએ છે અને સમજે છે અને સ્વીકારે છે. નાનો છોડ, પ્લાન્ટ વાવ્યો હોય, સુકાઈ ગયો તો કે સુખ ગયા, મર ગયા. પછી મોટો થાય, એકદમ જ સરસ થાય, ફળફૂલ થાય, તો પછી એમ કે હરાભરા હો ગયા, મર ગયા કેનારા જોનારાય આપણે અને હરાભરા હો ગયા કેનારાય આપણે. કેમ કે એવી વસ્તુની સ્થિતિ છે, એવું થાય છે એટલે કહીએ છીએ. લીલું હોય તો લીલું કહીએ અને પીળું હોય તો પીળું કહીએ. એ ફૂલેલું, પાંગરેલું, વિકસેલું હોય, લીલુંછમ લાગતું હોય, સારું લાગતું હોય, હૃષ્ટપુષ્ટ લાગતું હોય તો એમ કહીએ છીએ, અને એમ નથી તો સુકાઈ ગયું કે બિચારું ગયું એમ પણ કહી દઈએ છીએ. એટલે એને પણ આયુષ્ય ઓછા વધતા હોય છે એ સમજાય છે. અનાજની વાત લઈએ વનસ્પતિ કાયની વાતમાં, તો કે કોઈ પણ અનાજ કઠોળ 3 વર્ષ સુધી જીનાગમ પ્રમાણે સચેત સબીજ કહેવાય. એ 3 વર્ષ સુધી એનામાં ફરીથી ઉગાડીએ તો વવાય, અથવા કે વાવીએ તો ઉગે એનામાં શક્તિ રહેલી છે એ જાણીએ છીએ આપણે. એટલે સિદ્ધાંતથી જાણીએ છીએ, વ્યવહારથી આપ વધારે જાણો છો કે 3 વર્ષ સુધી એનામાં ઉગવાની શક્તિ રહેલી છે. એટલે એ સચેત છે, એ લિવિંગ વન્સ કહેવાય. આપણે આ વર્ષના ઘઉં ભર્યા હોય તો પછી હવે અહીંયા આપણા ઘરે આવ્યા એટલે હવે એ તો નિર્જીવ કહેવાય, જળ કહેવાય એવું નથી, એ જીવ જ કહેવાય. આ તો બધું સમજવા માટે વાત છે. આ વ્યવહાર સમ્યક દર્શનની વાત થાય છે. એવી જ રીતે વાયુ પણ ખૂબ ઝડપથી જ વાતો હોય છે, એનામાં જીવ છે એ નિશ્ચય છે. એ ગતિ છે, એ કેટલીક વખત એકદમ જલ્દી વાય, કેટલીક વખત સાવ ધીમે ધીમે મંદ ગતિથી હોય, આ જીવ ન હોય તો ન થાય, એ જીવની ગતિ છે. એવી જ રીતે પહાડ વધે છે, પથ્થર, પહાડ, પર્વત, તો કેટલીક વખત નાનો, કેટલીક વખત મોટો છે, તો એ જીવ વિના થાય? મોટો નાનો કોણે કર્યો, કોણે બનાવ્યો? કુદરતી જ છે. તો પછી
એમાં જીવ છે, કેવી રીતે જીવ છે, પૃથ્વી કાયના જીવ છે, અને જ્યારે ખાણમાં પથ્થર હોય ત્યારે એ જીવ સ્વરૂપે જ હોય છે. ખાણમાંથી નીકળતો પથ્થર કે માટી, અત્યારે આપણે પથ્થરની વાત લઈએ છીએ, તો એ ત્યારે નાનો જીવત છે, દેખાય નહીં, એ નાના પથ્થરમાંથી મોટો થાય છે, પહાડ જેવડો થાય છે, પર્વત જેવડો થાય છે, વધઘટ ચોક્કસ પથ્થરમાં થાય છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે, ચિના ગમે તો પહેલેથી કહી દીધેલું છે તો કે એ જ પથ્થર છે, એનો જ બનેલો પહાડ છે, એ વધઘટ થાય છે એટલે સમજાય છે કે એનામાં જીવ છે, પોતે જીવત્વ ધરાવે છે અને નિશ્ચિત થઈ જાય છે. એ જ રીતે કહું કે શત્રુંજયથી શાશ્વત કે અશાશ્વત, પછી શાશ્વત પણ છે અશાશ્વત પણ છે એવો જવાબ આવે તો કે ઋષભદેવ પ્રભુના સમયમાં તો ક્યાંય સુધી બીજા 200 કે 150 કિલોમીટર સુધી એની લાંબી પોળી તળેટી હતી વગેરે વગેરે, એટલે કે ઘણું જ મોટું હતું, ઘણું બધું સૌરાષ્ટ્ર આવરી છાવરી લેતું હતું. એમ કે જૂનાગઢ ગિરનાર તો કે ત્યાં તો એની તળેટી હતી, અથવા આ બાજુ તો કે અમુક વિસ્તાર સુધી તો આમ હતું, એટલે કે ઘણો લાંબો પોળો પથરાયેલો હતો. તો એ જ પથ્થર છે, એ જ પર્વત છે અને એ જ પથ્થર છે, એ જીવો છે. આટલા વર્ષ એના એ હોય એમ મારું કહેવાનું નથી, પરંતુ વધઘટ થઈ શકે છે એમ સાબિત થાય છે. એટલે કે મોટા નાના હોય છે, થાય છે, અને ખાણમાં હોય ત્યારે તેનામાં જીવત્વ કહેવાય કહેવાય અને કહેવાય. પછી જેટલા 1000 વર્ષનું આયુષ્ય હોય તે પ્રમાણે એનામાં ચેતન છે. 22000 વર્ષનું આયુષ્ય હોય તો હોય કે નહીં, 18000 વર્ષ કાંકરા હોય તો હોય કે નહીં, તો એ જ કાંકરા થયા કે નહીં, તેના પરથી મને તો આવો વિચાર આવે કે શ્રી વવાણિયા તીર્થ પરમ કૃપાળદેવનો જન્મભૂમિ પવિત્રમાં પવિત્ર સ્થળ, તો એની રજ આપણે વંદનીય ગણીએ, ધૂળ વંદનીય ગણીએ, કાંકરા વંદનીય ગણીએ તો ગણાય જ નહીં, કારણ કે 18000 વર્ષ સુધી તો આયુષ્ય હોય છે, તો એ જ ધૂળને એ જ ગલીને એ જ શરીરને એ જ ક્ષેત્ર થયું ને, કાંઈ બદલાઈ ગયું? થોડાક કદાચ બદલાય, પૂતગલ છે, એટલે જે પૂતગલના પરિણામ છે, પરમાણુ છે, એ વધઘટ થાય, ઓછા વધતા થાય. આ તો જીવની વાત ચાલે છે, તો પૃથ્વી કાંઈ તો એની એ જ થઈ કે બીજી કોઈ થઈ, તો એ રીતે આપણને વંદનીય પૂજ્ય લાગે એમાં નવાઈ નથી. મહાવીર સ્વામીને 2500 વર્ષ અને થોડા વધારે વર્ષ થઈ ગયા નિર્વાણને, એટલે કહી શકાતું નથી, પરંતુ 2500 જ ગયા છે, એટલે કે 2500 ને સમથિંગ 2600 ગણો, પણ ખરેખર 22000 વર્ષના આયુષ્ય અને 18000 વર્ષના આયુષ્ય તો એ ભૂમિની રેટી રેતી ધૂળ કાંકરા પથ્થર બધા વંદ્ય પૂજ્ય જ થયા ને, અથવા આપણે મન પવિત્ર છે એનો સ્વંસ્પર્શ લાગે જ ને. આ બધી સમજવા જેવી વાત છે. ટૂંકમાં આમાં બોધ તો આટલો જ જાય છે કે આ વ્યવહાર સમ્યક દર્શનનું પ્રકરણ કહેવાય અત્યારનું, એટલે એમાં બધી વ્યવહારથી ભાંગાથી ભેદથી વાત આવે. નિશ્ચયથી તો આત્માએ આત્મા જ અનુભવવાનું છે. આ બધા એકેન્દ્રિયપણામાં આત્મા શું ને સ્વરૂપ શું ને સ્વભાવ શું આજે પણ જો ભાનમાં ન અવાતું હોય તો એમાં તો બિચારા આવે જ ક્યાંથી, મન જ નથી. પણ એના ઉપરથી વિચારવાનું છે કે આપણે જીવાદિક પદાર્થનું જેવું સ્વરૂપ કીધું છે કે પૃથ્વી કાંઈ આવા, અગ્નિ કાંઈ આવા, વાયુ કાંઈ આવા, એનો શ્રદ્ધાનો સ્વીકાર તો કરીએ, શ્રદ્ધાથી સ્વીકાર તો કરીએ કે જાણતા નથી પણ ભગવાને જોયું, કેવલી પ્રભુએ જોયું, એટલે આ જીવોનું જેમ છે તેમ સ્વરૂપ છે અને તેનું મને શ્રદ્ધાન હજો. એ શ્રદ્ધાન આપણને નિશ્ચય સમ્યક દર્શન પ્રત્યે લઈ જાય છે. આ સિલસિલામાં આ રીતે જીવના ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષોને મન થયું એટલે લખ્યું, આવડી ગયું જોઈ લીધું જાણી લીધું એટલે લખ્યું ના, આપણા જેવા જીવો પરની અનુકંપાથી કરુણાથી કે અમે જોયું છે માટે દેતા જઈએ, કહેતા જઈએ, લખતા જઈએ અને પછી તમે સૌ વિચારો એમ કરીને આ સ્વરૂપ લખ્યું, નહીં તો શું જરૂરત છે આ સ્વરૂપ લખવાની, પરંતુ લખ્યું છે. પ્રતિપાદન કે પ્રરૂપણા એમને એમ થતી નથી, એમાં અનંતી કરુણાનો સ્વભાવ છે માટે જ થાય છે. એટલે કે આપણે આવા મન વિનાના નથી, અત્યારે મનવાળા છીએ, વિચારવાનું છે. ગાથા નંબર 114, સંવુકમાધુવાહ શંખાસિપી અપદ ગાય કિમિ જાણંતી રસમ ભાસમ જે તે બે ઇન્દ્રિય જીવા. હવે આપણે બે ઇન્દ્રિય જીવ ઉપર આવીએ છીએ. એકેન્દ્રિયની વાત પૂરી થઈ, પૃથ્વી કાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિ ગાય, થોડી વાર માટે વિરામ બાજુ પર, હવે બે ઇન્દ્રિય, કાંઈક પ્રગતિ થઈ, બે ઇન્દ્રિયમાં આવ્યા. અનુવાદમાં કહે છે કે શંભુક, છીપ, શંખ, કૃમિ એ આદિ જીવો જે રસ અને સ્પર્શને જાણે છે તે બે ઇન્દ્રિય જીવો જાણવા. હવે એક ઇન્દ્રિયનો ઉમેરો થયો, કાયા હતી, સ્પર્શેન્દ્રિય હતી, હવે રસેન્દ્રિય યાને કે રસ કે જીભ એ વધ્યું. મોટી વાત આવી ગઈ આમાં. અને એમાં કોણ કોણ આવે તો કે શંબુક જે કહેવાતું હોય તે, શંખ જાણો છો આપ,
શંખ વગાડે છે શ્રી કૃષ્ણ મહારાજે વગાડ્યો પંચજન્ય શંખ, એ બધું શું, એ કોઈ પણ શંખ હોય, નાનો કે મોટો શંખ લા હોય તો પણ એ છે, મોટામાં મોટો હોય તો પણ એ છે. ભગવાન વગાડતા હોય એટલે જીવ નથી એમ નહીં, એ જીવ છે. તો એ શંખ છે. પછી છીપ, છીપલા કહીએ છીએ, ઘણાને ભેગા કરવાનો શોખ હોય, શોખ તૂટી જાય એવી વાત છે. કૃમિ, નાના મોટા કરમિયા કહીએ છીએ, જીવડા કહીએ છીએ, શરીરમાં પણ કેટલાય રહેલા છે, એને કઢાવવાનો ડૉક્ટર વૈદ ઘણીવાર પ્રયાસ કરે છે. એ બધું શું છે, કોલન ક્લિનિંગમાં કેટલા કૃમિ કરમિયા નીકળી જાય, એક ફાકીમાં કેટલા કૃમિ કરમિયા નીકળી જાય, બધું આપણો વિષય છે, જાણીએ છીએ કે આવું બધું હોય છે. તો કે એ જીવો રહેલા છે, અને ઘણા એમ દલીલ પણ કરે કે મારે દવા નથી લેવી, ફાકી નથી લેવી, અથવા તો કાંઈ કરાવવું નથી, કેમ કે આ બધા જીવો નક્કામાં નીકળી જાય. અત્યારે જીવ મારા પોતાના શરીરમાં કે આત્મામાં, એ જ્યાં છે શરીરમાં, તો એ પડાય છે, પોસાય છે, મોટા થાય છે, અને એ બિચારા જીવે છે, એને મળી રહ્યું છે બધું, અને નકામાં આવું કંઈક કરીશું તો એ નીકળી જશે, તો એ બિચારાનું શું થશે, એમ પણ દલીલે થાય છે, વિચાર પણ થાય છે. પછી કોડા કોડી કહીએ છીએ, નાનપણમાં રમ્યા અસોર તે કોડા અને કોડી, કેટલાએ કેટલા વર્ષ સુધી સાચવી રાખ્યા છે. આ બધા બે ઇન્દ્રિય કાયસ્યાન જીવો છે, અને આપણે જે સાચવી રાખ્યા હોય કે રમ્યા હોય તેના મડદાથી, શબથી રમ્યા છીએ, એના કોચલાથી, એની આઉટર શેલ જે છે તે જીવ નીકળી ગયો હોય, પરંતુ તે જીવો એટલે કે એનું જે મળતું કયો કે શબ કયો, એનાથી આપણે બધી શોભા કરી રમ્યા, અથવા તો કેટલી બધી વસ્તુ રમકડા બનાવ્યા અથવા શોકેસમાં રાખ્યા. હવે પછી ગમે તેવી શેલનું, છીપલાનું, સારામાં સારું મોટામાં મોટું પર્સ હોય, અથવા ગમે તેવું આર્ટિસ્ટિક રીતે બનાવ્યું હોય, એમાં શું આપણને શોખ થાય કે મોહ થાય, કે ગમે એમ તો એ જીવ છે, આ જીવના શરીર છે, નિશ્ચેતન શરીર છે, આ બે ઇન્દ્રિય જીવો એક વખત હતા. પોરા, પાણી પડ્યું રહે ત્રણ દિવસ ચાર દિવસ, વાસી થઈ જાય, અથવા તો કોઈ વખત તો તે જ વખતનું હોય તો પણ જેણે જોયું છે તેને ખબર છે એ કેવા જીવ હોય છે બિચારા. જે નદીથી, જે કૂવાથી, જે તળાવથી કે જ્યાંથી પણ લાવ્યા હોય ત્યાંથી તે જ જીવોને ગાળીને તેમાં જ મૂકી આવવા જોઈએ, નહીંતર જીવી શકતા નથી, મરી જાય છે. એને સંખાળો કાઢવો એમ કહ્યું છે કૃપાળદેવે મોક્ષમાળાના, ઘણું કરીને યત્ના પાઠમાં મૂકેલું છે. જે અગાઉ પાણી ભરી આવતા તેમને ખબર છે કે એ જમાનામાં એ વખતે આવું પાણી હમણાં સુધી ભરાતું, હજી કેટલીક જગ્યાએ બહાર ભરવા જવું પડે છે, અને આ જે ભરે છે તેમાં આવા જીવો હોય છે, પાણીથી પાણીને ગાળી નાખે છે, અને જે જીવો વધ્યા તે સંખાડો કરવો, એટલે એ જે જગ્યાનું છે ત્યાં જ એને મૂકવું જોઈએ, નહીં તો એ તરત જ મરી જાય છે, બીજે જીવી શકતું નથી. તો આ બધા જીવો પોરા કહીએ છીએ. પછી આપણે કહીએ ને દૂધમાંથી પોરા કાઢે, પાણીમાંથી પોરા કાઢે, એવી રીતે. પછી જળો, આ જળો એ પણ બે ઇન્દ્રિય જીવો જ છે, કે જે જીવો, જળો તો બહુ મોટું કામ આજે કરે છે, કેટલાયનું દૂષિત લોહી હોય છે, વિકાર થયેલો હોય છે, તેને જળો મૂકે એટલે એનો સ્વભાવ છે કે એ દોષવાળું લોહી જ પી જાય, એટલે કે સાપ કરડાવે એવી રીતે જળો કરડાવે, કે મૂકી દીધું હોય જે જગ્યાએ હોય તે, અને તે જગ્યાએ જળો બધું જ પાણી એટલે કે ચામડીમાંથી બધું જ લોહી પી જાય છે, અને પછી જતું રહે છે, સંતૃપ્ત થઈને જતું રહે છે. એટલે કે જળોને જાણે આપણે ખાવા પીવાનું આપ્યું શું તો કે આપણું દૂષિત લોહી, ત્યાં રીતસરનું શરીર પર વળગાડી દે છે, એના એક્સપર્ટ હોય છે, જળો વેચાતી મળે છે જેમ માછલી વગેરે મળે છે તેમ, અને એ જળો એ સૌથી મોટું કામ કરી રહી છે, માનવ જાતનો મોટામાં મોટો ઉપકાર છે, એનો તો આહાર ભોજન છે, સાથે સાથે સારવારનો એક ઉપાય જ છે, આ પ્રકારની સારવાર જ લેવામાં આવે છે. એ જળો બે ઇન્દ્રિય જીવો જ છે. અળસિયા, કોઈએ ન જોયા હોય એવું નથી, અને જાણતા જાણતા કેટલી વાર મરી જતા હશે, લોન મોવર ફેરવીએ તો અળસિયા મરી જ જવાના છે, એવી રીતે ખેતીમાં થવાના છે. ક્યાંય પણ ભૂમિ સાથેનું જે કાંઈ લેણ દેણ હોય, કાંઈ પણ વાવીએ કરીએ તો આપ જાણો છો, એટલે વધારે કહેવાનું નથી, એ અળસિયા બે ઇન્દ્રિય જીવો છે, અને એનો રાસ જથ્થાબંધ રીતે નાશ થઈ જતા હોય છે. પછી લાળિયા જીવો, કેટલીક વખત દૂધમાં, શિયાળામાં દૂધ મેળવ્યું હોય તો એ વખતે દૂધ જોઈએ તેવું જામ્યું ન હોય, અને એ ચિકાશ રહી ગઈ હોય, અથવા તો જે કાંઈ છે તે આપણને એમ થાય બગડી ગયું કે સરખું જામ્યું નથી, અથવા કાચું દહીં કહેવામાં આવે છે, અને તેમાં લાળિયા નામના બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. 12 મહિને એક વખત તો મેળવણ બદલી જ નાખવું જોઈએ, વધારે વર્ષો સુધી રાખી શકાય નહીં. જેમ આપણે કહીએ તો 50 વર્ષથી આ જ મેળવણ છે, અખંડ રીતે મેળવ્યું જ છે,
એકે દિવસ ગયો નથી એમ નહીં, બરાબર છે કે મેળવ્યું જ હોય દૂધ ને જામ્યું જ હોય દહીં, પરંતુ વચ્ચે એક વખત એવો આવે, ખાસ કરીને ઉનાળાની ગરમીમાં અને શિયાળામાં એવું આવે કે એ મેળવણ બદલી નાખવાનો વારો આવે, જસ્ટ બિકોઝ ઓફ ધીસ કે આ બે લાડિયા જીવેમાં ઉત્પન્ન થઈ જાય છે, પછી એ જ કેરી ફોરવર્ડ થાય, એટલે દર વખતે કંઈ ને કંઈ અંશ રહી ગયો હોય ત્યારે મેળવણ આપણે બદલી નાખતા હોઈએ છીએ, તો એ લાડિયા જીવ. બીજી પણ કેટલીક વસ્તુ વાસી ફૂડ થઈ જાય, વાસી ખોરાક થઈ જાય, એમાં લાડિયા જીવ ઉત્પન્ન થઈ જાય છે. મામણ મુંડા શબ્દથી ખબર છે, જે હોય તે, એ પણ ઉત્પન્ન થાય છે. ચુડેલ કહીએ છીએ એ પણ આમાં થાય છે. આ બધી વાત એટલા માટે છે કે રોજબરોજની વાત છે અને ક્યાંક ક્યાંક જોઈ હોય, સાંભળી હોય, એનો અનુભવ ખબર હોય અને છતાં નામથી કોઈ વાર પરિચય ન હોય, અને હવે આપણને ખ્યાલ આવે કે આ બધા બે ઇન્દ્રિય જીવ કહેવાય છે, નથી એકેન્દ્રિય કે નથી તે ઇન્દ્રિય. આગળ જઈએ કે આ બધા શું કામ બે ઇન્દ્રિય જીવ થયા, તો કે સ્પર્શેન્દ્રિય આવરણ અને રસેન્દ્રિય આવરણ કર્મનો ક્ષયોપશમ છે. એટલે કે કાયા અને જીભ જે પહેલાં આવ્યું હતું, આ જ વસ્તુ બધે આવશે એટલે સમજવાની છે કે એને ઇન્દ્રિય મળી છે અને સંપૂર્ણપણે મળી નથી, એટલે કેટલો ક્ષય છે, એટલે કેટલીક શક્તિ ધરાવે છે અને કેટલો ઉપશમ છે, એટલે હજુ આગળ જવાના ચાન્સીસ છે. જ્યારે 3-4-5 ઇન્દ્રિય થશે ત્યારે આ બે ઇન્દ્રિય તો મળશે જ, એટલે એને ક્ષયોપશમ કીધો છે કે સંપૂર્ણ ક્ષય નહીં. ક્ષય છે નહોતો કે આવરણનો ક્ષય, પરંતુ ઉપશમમાં પડેલું રહે છે. અને બીજી જે 3 ઇન્દ્રિય નથી એના આવરણનો એને ઉદય કહેવાય છે, અને અનિન્દ્રિય કે નો ઇન્દ્રિય એનો પણ એને આવરણનો ઉદય કહેવાય છે. એટલે મન નથી, બીજી 3 ઇન્દ્રિય નથી, પણ છે જે લઈને આવ્યા છીએ એમાં શું છે, તો કે તે કર્મનો એને ક્ષયોપશમ છે. એની શરીરની રચના પણ કેટલી ચિત્ર વિચિત્ર છે. જીવને કેવું શરીર મળ્યું હોય બે ઇન્દ્રિય જીવને, કે જોતા પણ ઘણી વખત વિચાર થઈ જાય, વૈરાગ્ય આવી જાય, બધા બે ઇન્દ્રિય જીવને આપણે ઓળખતા નથી. જો એવું શરીર જોયું હોય તો બીજી વખત જમવાનું ન ભાવે એમ નહીં, પણ જન્મ લેવાનું મન ન થાય. આ બે ઇન્દ્રિય જીવમાં એટલી રંગબેરંગી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ છે. એમાં એ દરિયાઈ જીવોમાં તો ઘણી બધી છે, પણ એમાં આપણે જતા નથી, આપણને ખબર નથી. જે ડાઇવિંગ જાણે છે તેને ખબર છે કે કેવા કેવા જીવો થાય છે, કેવા કેવા જીવો હોય છે. હવે આ બધા જીવો આવું શરીર અને આવા પૂતગલ વર્ગણા કેવી રીતે કરે છે, પોતે જ બનાવે છે, તો કે આવું શરીર કેવી રીતે બનાવ્યું અને આવી બધી વર્ગણા ગ્રહણ કેવી રીતે થઈ ગઈ, એને કોઈ ત્રીજી વ્યક્તિ છે કે ત્રીજું ફેક્ટર છે કે જે જોડે છે, એમ તો નથી, પોતે જ બનાવે છે, આત્મા જ બનાવે છે. તો કે જીવે જેવા પરિણામ કર્યા હોય તેવા કર્મબંધ થયા હોય અને તેનો ઉદય આવે, એટલે આ શરીર વર્ગણા આ પ્રકારે પરિણમી જાય છે. આપણે સુંદરમાં સુંદર માછલી જોઈને એવો સુંદરમાં સુંદર કંઈ ભાવ થઈ ગયો, એના દેખાવનો, એની ચપળતાનો, એના આકારનો કે એની કાંઈ પણ રમતનો, તો આપણને તે વખતે આયુષ્ય કર્મ બંધાતું હોય તો આપણે માછલી જેવા થઈ જ ગયા, ત્યારે જ બાંધી દીધું. પછી આપણો આત્મા એ સંસ્કાર બધા યાદ રહ્યા છે અને તેવી શક્તિ ધરાવે છે, એટલે તે જ તેવું જ માછલું બનાવે છે. એવી જ રીતે લોનમાં જીવ ગયો કે સુંદર મજાની પ્રિટી મચ વેલ મેન્ટેન્ડ લોન જોઈએ, લીલું છમ હરિયાળું મેદાન, અને કોઈકનું હોય તો પણ કહેવાય જાય કે શું સુંદર લોન છે. તે વખતે આપણો જીવ, આપણો આત્મા એક લોનમય થઈ ગયો. અહીંયા લોન એટલે પૈસાની લોન નથી કહેવી, પણ આ જે હરિયાળી છે એ હરિયાળું મેદાન છે અથવા જમીન છે તેની વાત છે, લીલોતરી છે તે, કે શું સુંદર છે. આ ગુજરાતમાં કેટલું બધું લીલુંછમ લાગે અને સૌરાષ્ટ્રમાં વગર કહીએ, વગર બોર્ડ વાંચીએ ખબર પડી જાય કે સૂકામાં આવી ગયા, શુષ્કમાં આવી ગયા. નામ સૌરાષ્ટ્ર છે તો કે ત્યાં એટલું સૂકું છે, અહીંયા એટલું લીલું છે. તે વખતે આપણને આ રાગ અને દ્વેષ ગમા અણગમા ભાવાભાવ થયા જ કહેવાય, અને એ મનના પરિણામ તે પ્રમાણે તેવા ભાવ બાંધી દે છે, ભાવ કરે છે, કર્મ બંધાઈ જાય છે, પછી ઉદયમાં આવે છે. અત્યારે જે કાંઈ પથ્થર વાપરીએ છીએ, કપડાં વાપરીએ છીએ, કાગળ વાપરીએ છીએ, તે બધા જ આવા સ્થાવર કાયના જીવો જ છે. પથ્થર તો છે જ, તો વસ્ત્ર કપડાં એ પણ છે. એવી જ રીતે કાગળ વાપરીએ છીએ તો વનસ્પતિ કાયમાંથી જ બને છે. એટલે આ બધામાં શું ભાવભાવ કરીએ, આ સુંદર પેપર છે ને આ સુંદર પેપર નથી, ત્યાં જ સમજાઈ જાય કે બધુંય ઠીક છે, પૂતગલનું પરિણામ છે, પૂતગલની બાજી છે અને આપણે નકામાં બંધાઈએ છીએ. પથ્થર આટલા લાંબા પોળા કેવી રીતે થઈ જાય, તો કે ખાણમાં હતા ત્યારે જીવ હતા, એ મોટા થઈ ગયા અને પછી વધી ગયા. આ બધો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય અને આકાર પ્રકાર એ રીતે સ્થાન લઈ લે છે.
જીવ ગ્રહણ કરે છે, જીવ ધારણ કરે છે, તો કે જીવ બનાવે છે, તો આ અર્થમાં કે નિમિત્ત છે અને નૈમિત્તિક સંબંધ છે એટલે પોતે જ કરે છે, પણ આ રીતે સંબંધથી માનવા પડે છે. નહીંતર તો આત્મા બનાવે એટલે આપણને એમ થાય કેવી રીતે બનાવતા હશે, ફિઝિકલી કંઈક શું ઘટના ઘટતી હશે, તો કે એમ આત્મા બનાવતો નથી. માટીમાંથી રમકડા બનાવીએ અથવા પ્લાસ્ટિકના માવામાંથી કરીએ, રસમાંથી કરીએ, એમ કાંઈ બનતું બનાવાતું નથી, પણ ભાવની જ બલિયારી છે, ભાવથી થાય છે. એક ગંડોલા નામનું આવે છે બે ઇન્દ્રિય જંતુ, એનું શરીર તો બહુ જ ઉટાંગ પુટાંગ હોય છે, તો આપણને કલ્પનાય નથી આવતી ગંડોલા શું કહેવાય. તો ગંડોલા ગેડુઆ હિન્દીમાં કહેતા હશે, એનું બહુ વિચારવા જેવું છે. એનું ખરેખર આડુઅવળું જોઈને એમ જ થાય કે આ કેવી રીતે થયું હશે, આ કેવી રીતે ચાલતું હશે, આમાં એનું મુખ ક્યાં છે, નાભી ક્યાં છે, લાંબો ભાગ છે, આટલું લાંબુ છે, કેવી રીતે બન્યું, એમ સવાલ થાય. પણ સવાલનો જવાબ તરત જ આપ્યો છે કે આવા ભાવ કર્યા છે અને તે પ્રમાણે એ સ્મૃતિમાં સંસ્કાર રહી ગયા છે. ગાથા નંબર 115. જુગા ગોંભી મકણ પીપીલિયા વિચિયા દિયા કીડા જાણંતી રાસમ ફાસમ ગંધમ તે ઇન્દિયા જીવા. અનુવાદમાં છે કે જૂ, માકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ છે જે રસ, સ્પર્શ અને ગંધને જાણે છે અને તેને તે ઇન્દ્રિય જીવો જાણવા. અહીંયા 3-4ના જ નામ લખ્યા છે, જૂ, માકડ, કીડી, વીંછી અને વગેરે કહી દીધું છે. વગેરેમાં કીડી તો આવી જ ગઈ, ઉધઈ આમાં આવી જાય છે. ઉધઈ તે ઇન્દ્રિય જીવ છે, ટર્માઇટ કંટ્રોલ વિચાર માંગી લે છે. મકોડા, ઘીમેલ, સવા આ બધા તે ઇન્દ્રિય જીવો છે. ઇન્દ્રગોપ, ધનેડા, કંથવા આ બધાને તે ઇન્દ્રિયમાં મૂક્યા છે. ગિંગોળા, કાન ખજૂરા એને પણ તે ઇન્દ્રિય મૂક્યું છે. વીછી એક વસ્તુ એવી છે, એક જીવ એવો છે કે શ્વેતાંબર આમનાઈમાં એને ચૌરિન્દ્રિય ગણ્યા છે અને દિગંબર આમનાઈમાં પંચાસ્તિકાઈ કુનકુન ભગવાન દિગંબર આમનાઈ એટલે તે ઇન્દ્રિય મૂક્યા છે. જેટલા પણ શાસ્ત્રો વાંચીએ તો આ એક મતાંતરનું કારણ થાય છે કે વીછીને કેમ એવું કહ્યું. જ્ઞાની પુરુષો નક્કી ન કરી શક્યા કે એને 3 ઇન્દ્રિય છે કે 4, એમ મને પ્રશ્ન થાય. નક્કી હોય જ, પણ કંઈક લખવામાં કે એમાં સમજવામાં કે લેખિત સ્વરૂપે મળ્યું છે તેમાં કે અર્થઘટનમાં ક્યાંક ફરક પડે છે. આમ દેખીતી રીતે તો ચોખ્ખું તે ઇન્દ્રિય જ લખ્યું છે અને શ્વેતાંબર શાસ્ત્રોમાં હંમેશા 4 ઇન્દ્રિય આવે છે. બચપણમાં ભણ્યા હોય તેમાં અને અત્યારે આ ફરક દેખાય, બધું જ વાંચતા વિચારતા કન્ક્લુઝન મળે કે શ્વેતાંબર આમનાઈએ 4 ઇન્દ્રિયમાં સ્વીકાર કર્યો છે, એટલે કે એક ઇન્દ્રિય વધારે ગણી છે અને દિગંબર આમનાઈમાં એક ઓછી ગણી છે. એક વીંછી માટે એવું થાય, અથવા એનો અર્થ એમ હોઈ શકે કે બે પ્રકારના વીંછી આવતા હશે કે જે નામ એક જ ધરાવે છે, કેટલાક તે ઇન્દ્રિય હોય, કેટલાક 4 ઇન્દ્રિય હોય, તો ખબર નથી. આપણે તો એની સાથે સંબંધ છે કે આવા બધા જીવો તે ઇન્દ્રિયમાં લીધા છે અને આ બધા જાણીતા છે, આપણી આજુબાજુની સૃષ્ટિ છે, એટલે સારી રીતે રિલેટ કરી શકીએ છીએ. સવા શું છે, તો કે સવા જેને ખબર છે એને કહેવાનું નથી, પરંતુ હું સમજો છું ત્યાં સુધી કેટલીક વખત આંખમાં પણ જૂં થાય છે અને આંખમાં થતી જૂને સવા કહેવામાં આવે છે. વ્હાઇટ કલરની હોય, કેટલીક વખત પસીનામાં જૂં થાય છે, એ પસીનામાં જે થતી જૂં, માથાના વાળના પસીનામાં થતું જંતુ તે જૂં છે, જૂં લીક ઇંતવા કહીએ છીએ તે. અને બીજી જગ્યાએ પસીનામાં જે કંઈ થાય છે તેને જૂં કહેવામાં આવે છે અને તે જૂં એટલે બીજું કાંઈ નથી પણ સવા હોઈ શકે. એટલે કે સફેદ નાનકડી ઈયળનો અડધો ભાગ હોય તેવું હોય છે. આંખમાં જો સવા થયા હોય, આંખની પાંપણ એટલે વાળ જ છે અને એમાં સવા થાય, તો એ મોટે ભાગે એમનેમ જતા નથી, ડૉક્ટર પાસે નાનકડી સર્જરી કયો અથવા તો કાઢવાની પ્રયત્ન કરવો પડે છે. એ પણ જેને ખબર છે તેને ખબર છે, એટલે એ મેલ નથી પણ તે ઇન્દ્રિય જીવ છે અને આપણે છેદાવવું ભેદાવવું પડે, જો એવું થાય તો કઢાવવું પડે. એટલે એ પણ એક સમજવા જેવી વાત છે કે એને આપણે જળ જ વસ્તુ જ માની છે, પસીનો મેલ માન્યો છે, કોઈ કચરો માન્યો છે, તો એમ નથી, એમાં લાઈફ છે. આ સવા બીજો પણ કાંઈ થતા હોય સવા તો મને ખ્યાલ નથી, પણ આ સવાની ખબર છે, આ પસીનાની ખબર છે. ઉદય તો આપ જાણો છો, ઇન્દ્રગોપ નામનું જીવડું જે વાત થતી હતી, ભરતજીના પુત્રોના તરીકે જન્મ્યા, હાથીના પગ નીચે કચરાઈ ગયા તે ઇન્દ્રગોપ જંતુ, એ પણ અહીંયા તે ઇન્દ્રિય જીવ કીધા છે. મખમલી જીવડા કહીએ, વેલ્વેટમાંથી જ બનાવ્યા હોય, મરૂન કલરના હોય, વરસાદમાં જ વધારે ઉત્પત્તિ હોય તે ઇન્દ્રગોપ જીવડા. કેટલીક વખત ઘણા ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય કહે છે, પણ એ સમજાતું નથી, એ બેસતું નથી. ગોકળ ગાય, સ્નેઇલ એ જુદી જ વસ્તુ છે, એ જુદો જ જીવ છે.
તો આ બધાને પણ ત્રણ ઇન્દ્રિય છે, એટલે કે રસ, સ્પર્શ અને ગંધ, કાયા, જીભ અને નાક છે. એટલે આ ત્રણ ઇન્દ્રિયના આવરણનો ક્ષપશમ છે, અને બાકીની બે ઇન્દ્રિય છે તેનો ઉદય છે, એના આવરણનો ઉદય છે, એટલે કે તે બે ઇન્દ્રિય નથી. એટલે કાયા, જીભ, નાક છે, પણ આંખ અને કાન નથી. અસંગની જીવ છે, કારણ કે મન તો છે જ નહીં, અને પોતાની કરેલી તિર્યંચ ગતિને ભોગવે છે, એટલે આ તિર્યંચ ગતિમાં સમાવેશ થાય. આ મનુષ્ય નથી, દેવ નથી, નારક નથી, તો જાય ક્યાં? ઝાડપાન નથી, ફળફૂલ નથી, પશુપંખી નથી, તો કે બધું વધ્યું તે વનસ્પતિ ગાય, તે તિર્યંચ ગતિમાં જાય. એવી રીતે આ બધા છે તે ઇન્દ્રિય જીવ, એ પણ તિર્યંચ ગતિમાં જાય. પોતાની જાતિના અનુકૂળ વિષયોમાં ઉન્મત્ત રહ્યા કરે છે. પોતે સુખી છે એમ જ પોતાની દુનિયામાં ટેસ્ટથી જીવે છે. ઇન્દ્રિય વિષય કશાય ભોગવે છે, માણે છે, એને ખબર નથી, એને મન નથી, એને ઉપયોગ નથી, એને આત્મા શું, કેવલ જ્ઞાન શું, મોક્ષ શું, ભગવાન શું, ભક્તિ શું, કાંઈ ભાન નથી. એવી બિચારી પરાધીન અવસ્થામાં એ ગુમાવે છે, વખત ગુમાવે છે, વર્ષોના વર્ષો, લાખો કરોડો વર્ષ પણ નીકળી જાય છે. એનું આયુષ્ય જગન્ય અંતર મુહૂર્ત ઉત્કૃષ્ટ 49 દિવસનું છે. આ જીવોને 4થી વધુ પગ હોય છે. જૂને કેટલા પગ હોય? તો 4થી વધુ પગ, ઘણા 6 પગ કહે છે. પછી ચાલે છે પણ ઉડી શકતા નથી. જે જીવની છેલ્લી ઇન્દ્રિય હોય છે તે અન્ય ઇન્દ્રિયોની અપેક્ષાએ વધુ બળવાન હોય છે. આ તે ઇન્દ્રિયમાં કાયા, જીભ અને નાક, એટલે છેલ્લી ઇન્દ્રિય નાક થઈ, ત્રીજી ઇન્દ્રિય નાક થઈ, તો એ બીજી ઇન્દ્રિયોની તુલનાએ વધુ બળવાન હોય છે. પહેલી બીજી કરતાં વધુ બળવાન હોય છે. જેમ કે બે ઇન્દ્રિય છે તો એને કાયા અને જીભ, તો જીભથી માટી વગેરે નિરંતર ખાધા જ કરે છે. ઇન્દ્રિયો ક્રમથી જ મળે છે, અને ક્રમથી જ મળે છે એમ કહીને ઘણું કહી દીધું કે પછી ચૌરેન્દ્રિયમાં 4, પંચેન્દ્રિયમાં 5, એ રીતે ક્રમ આપ્યો છે. અને તે ઇન્દ્રિયમાં કાયા, જીભ અને નાક, તો કીડીબાઈને નાક કેવું મજાનું સ્ટ્રોંગ આપ્યું છે. એ ગંધનો વિષય કેટલો બધો લાંબો છે, પોળો છે, આપણી કલ્પનામાં આવે 10 માઇલ સુધી, કિલોમીટર્સ નહીં, એને સુગંધ આવે અને આવી શકે. એટલે કોઈ વખત આપણને અહીંયા બેઠા એમ થાય કે 10 માઇલ દૂરની કીડી પણ આવી જાય. આ જ એરિયાની, આ જ જંગલની હોય એવું નથી, પણ ગમે તે એરિયાની આવી જાય. અને કેટલી બધી સુગંધ આવે કે ઊંચે ને ઊંચે જાય. અને મનુષ્યને તો 5 ઇન્દ્રિય અને મન, તો એ કેટલું બધું ગ્રહણ કરી શકે. જો એક એક ઇન્દ્રિય આટલું ગ્રહણ કરે તો આપણે તો 6-6 વસ્તુથી ન જાણે કેટલું સુખ દુઃખ અનુભવીએ ને કેટલું ગ્રહણ કરીએ. પણ ઇન્દ્રિયજન્ય ગ્રહણ કરીએ છીએ, અનિન્દ્રિય અથવા તો અતિન્દ્રિય જે છે, આત્માનો આનંદ છે, એ ગ્રહણ કરતા નથી. કરી શકીએ તો બેડો પાર. પ્રજ્ઞારૂપી શસ્ત્ર કે છીણીથી આ વિભાવ વેરીનો વિધ્વંસ કરવાનો છે સજાત્મ સ્વરૂપ પરમગુરુ.